વેલકમ ટુ શ્રી એજ્યુકેશન આજના આ વિડીયોની અંદર આપણે જોઈએ ધોરણ છ ધોરણ સાત વિષય ગુજરાતી પાઠ છ ભીખુ તેના તમામે તમામ પ્રશ્નોત્તરીની સમજૂતી આજના આ વિડીયોની અંદર મેળવશું તો આ વિડીયો છેલ્લે સુધી જોવાનું ન ભૂલતા શરૂ કરીએ આજનો વિડીયો અભ્યાસના પ્રશ્નોત્તર પ્રશ્ન પહેલું નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના બોક્સમાં લખો એક અહી માણસનો ઠઠારો એટલે જવાબ ખ ભીડ બે હું એક જ જાતના સ્વરો વચ્ચે થઈને પગથી પગ ચડી ગયો એટલે જવાબ ખ ફૂટપાથ પર ગયો ત્રણ ભીખુ પાઠમાં આ છોકરો સ્તંભ હશે શબ્દનો અર્થ શો છે જવાબ ખ કુટુંબમાં જવાબદાર ચાર ભીખુ પાઠની ઘટના ક્યાં શહેરની છે જવાબ અમદાવાદ પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં આપો એક લેખક અકસ્માતથી બચવા ક્યાં ચાલતા હતા જવાબ લેખક અકસ્માતથી બચવા ફૂટપાથ પર ચાલતા હતા બે છોકરાની માં તરફ સોફરે શા માટે નજર નાખી જવાબ છોકરાનું રાખવા બદલ છોકરાની તરફ સોફરે નજર નાખી ત્રણ લેખક સ્ત્રીને ત્રણ પૈસા આપીને શા માટે દૂર જતા રહ્યા જવાબ લેખકે ત્રણ પૈસા સ્ત્રીને આપતા પૈસાના ખડખડાટથી જાગેલું છોકરું રખીને લેખક ને હેરાન કરે એ વિચારથી લેખક દૂર જતા રહ્યા ભીખારી તેથી ભિખારી ભાઈ કઈ લાવ્યો હશે એમ ધારીને તેને વળગી પડ્યા પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર આપો એક લેખક કોની વર્ણૂક બારીકાઈથી જોઈ રહ્યા હતા શા માટે જવાબ લેખક એક દસ બાર વર્ષના અત્યંત કંગાળ લાગતા છોકરાની વણૂકને બારીકાઈથી જોઈ રહ્યા હતા કારણ કે તે મીઠાઈની દુકાન આગળના એક ખૂણામાં ઊભો હતો તે અત્યંત તૃષ્ણાથી અનિમેષ દ્રષ્ટિએ મીઠાઈના થાળ તરફ ખાસ કરીને જલેબીના ચકચકિત ગુચરા તરફ જોઈ રહ્યો હતો બે ભીખુ ડાળિયા ખાતા શા માટે અટકી ગયો ઉત્તર છ પૈસાના ચોખાવ્યા પછી તે નીચે પાથરી તેમાં દાળિયા બાંધવા લાગ્યો તેણે તેમાંથી એક મુઠ્ઠી ભરી દાળિયા લીધા તે દાળિયા મોમાં મૂકવા જતો હતો ત્યાં તેને તેના ભૂખ્યા ભાંડુઓ યાદ આવ્યા તેથી તે ડાળિયા ખાતા અટકી ગયો ત્રણ લેખકે હોટલ અને સિનેમાને શા માટે યાદ કર્યા ઉત્તર લેખકે બે કલાક પહેલા રૂપિયા સાથે ભદ્રમાંથી શહેર તરફ મુસાફરી કરી હતી તેમાંથી નવ આના સિનેમામાં અને સવા છ આના હોટલમાં ખર્ચાઈ ગયા હતા હવે લેખક પાસે માત્ર ત્રણ પૈસા જ બાકી રહ્યા હતા તે તેમણે આપી દીધા ભીખુએ પોતે ભૂખ્યા રહીને પોતાના ભૂખ્યા ડાળિયા ખાવા આપ્યા હતા આ જોઈને લેખકને થયું કે સિનેમા અને હોટલના વિલાસી ખર્ચા ઓછા કરવામાં આવે તો આવા ગરીબોને પોષી શકાય આમ લેખક હોટલ અને સિનેમાને યાદ કર્યા ચાર ભીખુએ લેખક સામે લુચાઈમાં મોં કેમ મલકાવ્યું ઉત્તર ભીખુએ પોતાના ભાંડુ માટે જલેબી જતી કરી ડાળિયા ન ખાધા લેખકે આ હકીકત જોઈ લેખકે એનું નામ પૂછ્યું પોતાની વાત લેખક ગયા છે એવું જાણીને ભીખુએ લુચાઈમાં મોં મલકાવ્યું પાંચ ભીખુનો ભંડારા માટેનો પ્રેમ લેખકને શા માટે ગમ્યો ઉત્તર ભીખુ ખરીદેલા ડાળીયા ચિત્રામાં બાંધી રહ્યો હતો ત્યારે તેણે તેમાંથી ડાળીયાની એક મુઠ્ઠી પણ ખાધા નહીં તે ભૂખનું દુઃખ ગળી જઈને તેની માં પાસે પહોંચ્યો તે જુઠ્ઠું બોલ્યો કે તેને એક શેઠી જલેબી ખવડાવી છે તેથી લેખકને ભીખુ ભાંડારા માટેનો ગમ્યો સ્વાધિના પ્રશ્નો પ્રશ્ન પહેલો નીચેના પ્રશ્નોના ઉત્તર આપો એક લેખક ચાલતા ચાલતા ક્યાં અટકી ગયા ત્યાં તેમણે શું જોયું ઉત્તર લેખક ફૂટપાથ પર ચાલતા હતા તે સમયે તેમણે ત્રણ દરવાજા પાસે દર્દથી બોલાયેલા આ શબ્દો સંભળાયા એક કંગાળ પર ઇતની રહમ કરો આથી લેખક ચાલતા ચાલતા અટકી ગયા ત્યાં તેમણે દરવાજા વચ્ચેની સાંકળી કમાણમાં એક અત્યંત કંગાળ સ્ત્રીને ત્રણ ચાર બાળકો સાથે જોઈ બે ભીખુએ પાણી પાણી થઈ ગયું છતાં તેણે જલેબી ખરીદી નહીં ભીખુને તેના ભૂખ્યા ભાંડુઓ યાદ આવ્યા તેણે જલેબીને બદલે છ પૈસાના ડાળિયા ખરીદ્યા જેથી બધા ભાંડુઓને થોડા થોડા ડાળિયા ખાવા મળે ત્રણ ભીંડુ ભીખુ એની માં પાસે શા માટે ખોટું બોલ્યું ઉત્તર ભીખુની માં અને એના ભાંડુ ભાઈ ભૂખ્યા હતા એની પાસે એટલા ડાળિયા ન હતા કે જેથી ઘરના બધાની ભૂખ સંતોષી શકાય બધાને ડાળિયા મળી રહે એ માટે ભીખુને પોતે ડાળિયા ખાધા નહીં કુટુંબ પ્રત્યેની લાગણીને કારણે તે એની માં આગળ ખોટું બોલ્યું કે પોતે ધરાઈને ખાધું છે

છ પૈસાના ડાળિયા ખરીદ્યા ડાળિયા મોંમાં નાખવા જતા એને પોતાના ભૂખ્યા ભાંડુ યાદ આવ્યા તે ડાળિયા ખાઈ ન શક્યો લેખક તેથી કહે છે દુઃખ ગળી ગયો છ આ વાર્તાનું શિક્ષક તમે શું આપો શા માટે ઉત્તર આ વાર્તાનું શિક્ષક હું અંતરના અમી આપું કારણ કે આ વાર્તાનું મુખ્ય પાત્ર ભીખું પોતે દુઃખ વેઠે છે પણ માં અને ભાઈઓ વિશેષ ખ્યાલ રાખે છે પોતે ભાઈને લાવે અને પોતે ન ખાય પણ ભાઈ ભાંડુઓને ખવડાવે છે જે ભીખુના અંતરમાં રહેલું અમૃત તત્વ છે પ્રશ્ન બે નીચેના વાક્યો કોણ બોલે છે તે કહો એક ખાવાનું તો ભાઈ લાવે ત્યારે ઉત્તર આ વાક્ય છોકરાની માં બોલે છે બે એક શેઠિયાએ મને જલેબી ખવડાવી જવાબ આ વાક્ય ભીખુ બોલે છે ત્રણ માં કંઈ ખાવાનું છે ઉત્તર આ વાક્ય ઊંઘમાંથી જાગેલું ભિખારણનું છોકરું બોલે છે ચાર એ આંખ પણ નથી કે શું ઉત્તર આ વાક્ય પારસી બાબુનો પટ્ટાવાળો બોલે છે પ્રશ્ન ત્રણ નીચેના દરેક રૂઢિ પ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો એક ઉગારી લેવું અર્થ બચાવી લેવું વાક્ય ડ્રાઈવરે સમય સૂચકતા વાપરીને મુસાફરોને અકસ્માતથી ઉગારી લીધા બે વાત કળાઈ જવી અર્થ વાત સમજાઈ જવી વાક્ય પોતાની વાત કળાઈ ગઈ છે એ જાણીને રઘુ શરબિંદો થઈ ગયો ત્રણ રાડ ફાટી જવી અર્થ ભયથી ચીસ પડી જવી વાક્ય રસ્તાની વચ્ચે ચાલતી બસની બ્રેક ફેલ જતા સૌની રાડ ફાટી ગઈ ચાર વદન કરમાઈ જવું અર્થ નિરાશ થઈ જવું વાક્ય પરીક્ષામાં નાપાસ થતાં ચંપકનું વદન કરમાઈ ગયું પ્રશ્ન ચાર

દવ એટલે દાવાનળ ત્રણ નદ એટલે મોટી નદી ચાર નવ એટલે નવ સંખ્યા છે તે પાંચ વદ એટલે કૃષ્ણ પક્ષ અથવા અંધારિયું છ વન એટલે જંગલ ચાર આ શબ્દના ઉપયોગથી વાક્ય બનાવો ઉત્તર મંદિરના મહારાજે છેલ્લા છ દનથી અનાજ પાણી છોડ્યા છે બે જંગલમાં દવ લાગ્યો છે ત્રણ નદના ઊંડા પાણીમાં પહોળીઓ હોળીઓ તરે છે ચાર શંકર પ્રસાદને નવ ભાઈ બહેન છે પાંચ મારા ભાઈનો જન્મ શ્રાવણ વદ ત્રીજનો છે છ પહેલાના જેવા ગાઢ વન હવે રહ્યા નથી પ્રશ્ન પાંચ શબ્દ શતરંજ આપેલા કોષ્ટકના આડા ઊભા અને ત્રાસા ખાનામાંથી નવ તેજસ્વી અને પ્રેક બાળકોના નામ શોધો દરેક વાક્યમાં પરિચય આપો પરણ્યો હતો આકાશ માર્ગે જતા નારદની વીણા પરથી પુષ્પહાર ઇન્દુમતી ઉપર પડતા તેનું અવસાન થયું હતું ત્યારે અજ રાજાએ વિલાપ કર્યો હતો બે અભિમન્યુ તે અર્જુનનો પુત્ર હતો માતા સુભદ્રાની કુખે જન્મ્યો હતો કૃષ્ણનો હતો મહાભારતના યુદ્ધમાં દિવસ સુધી તે બરાબર હતો કૌરવોએ એના અન્યાય વધ કર્યો ત્રણ આરૂણી ગુરુએ તેને ખેતરમાં પાણીમાં પાળો બાંધવાનું કામ સોંપ્યું હતું પાણી જોરમાં આવતું હતું અને પાળો તૂટી જતો હતો આથી પોતે જ ત્યાં ગયો પાણી અટક્યો અને શાબાશી આપી પાછળથી તે જ ઉદાલ તરીકે પ્રસિદ્ધ થયો ચાર કુશ ભગવાન શ્રીરામનો મોટો પુત્ર હતો તેનો જન્મ વાલ્મિકી ઋષિના આશ્રમમાં થયો હતો શ્રી રામે અશ્વમેઘ યજ્ઞ કર્યો ત્યારે કુશ અને તેના ભાઈ ઘોડાને લવેકડી શ્રી રામની તેણે કુશાવતી નગરીની સ્થાપના કરી હોવાનું મનાય છે તે રાજા ઉન્નાતપાદ અને એની અરમાની રાણી સુનિતાનો પુત્ર હતો પાંચ વર્ષની વયે પિતાના ખોળામાં બેસવાની બાબતમાં રાજાની માનીતી રાણી સુચિતીએ તેનું અપમાન કર્યું તેથી તે જંગલમાં ગયો અને તેણે ઘોર તપ કરી ભગવાન વિષ્ણુને પ્રસન્ન કર્યા છ નરેન્દ્ર સ્વામી વિવેકાનંદ બાળપણનું નામ નરેન્દ્ર હતું નાનપણથી જ તેઓ તેજસ્વી બુદ્ધિમાન તેમજ શક્તિશાળી હતા તેમણે એક શક્તિશાળી આખલાને બે શિંગડા પકડી પછાડ્યું હતું રામકૃષ્ણ પરમહંસના શિષ્ય બન્યા પછી પરમહંશે તેમને વિવેકાનંદ નામ આપ્યું દરિદ્ર નારાયણની સેવા તેમનો જીવન મંત્ર હતો સાત નચિકેતા તે ગૌતમ ગોત્રમાં થયેલા અરુણે ઉદ્દાલક ઋષિનો પુત્ર હતો ઉદ્દાલક ઋષિએ યજ્ઞ કર્યો તેમણે ઘરડી ગાયો દાનમાં આપવા માંડી આપ મને કોને આપો છો તેણે પિતાને પૂછ્યું પિતા મુંજાયા ગુસ્સે થયા જવાબ આપ્યો આઠ લવ તે ભગવાન શ્રીરામ નો નાનો પુત્ર હતો સીતાની કુખે તેનો જન્મ વાલ્મિકી ઋષિના આશ્રમમાં થયો હતો લવ અને તેના ભાઈ કુશે શ્રીરામના અશ્વમેઘ યજ્ઞના ઘોડાને રોકીને શ્રી રામની સેનાને પડકારી હતી નવ ઉપમન્યુ ઉપમન્યુ ધૌમ્ય ઋષિનો શિષ્ય હતો તેને આશ્રમની ગાયો ચારવાનું કામ સોંપ્યું હતું આકડાનું દૂધ આંખમાં પડવાથી તે આંધળો થતાં કૂવામાં પડ્યો ગુરુએ તેને કૂવામાંથી બહાર કાઢ્યો હતો અશ્વિની કુમારોની કૃપાથી તે ફરીથી દેખતો થયો હતો વિશેષ પ્રશ્નોત્તર પ્રશ્ન પહેલો નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો એક વીજળીની રોશની સાનાથી ઝાંકી થઈ હતી એ ધુમાડાથી બે દરવાજા વચ્ચેની સાંકડી કમાનમાં કોણ બેઠું હતું જવાબ બી કંગાળ સ્ત્રી ત્રણ એક કંગાળ પર ઇતની રહમ કરો આ વાક્ય કોણ બોલે છે જવાબ બી કંગાળ સ્ત્રી ચાર મૃત્યુના મુખમાંથી છોકરાને કોણે બચાવી લીધો જવાબ સી સોફરે સોફરે નજર કોના તરફ નાખી જવાબ બી છોકરાની માં તરફ મીઠાઈની દુકાનમાં દુકાનદારે શા માટે રોશની કરી હતી જવાબ એ તહેવારને કારણે સાત ભિખારી છ પૈસાનું શું જોખવતો હતો જવાબ એ ડાળિયા આઠ ભીખુ પાઠમાં લેખકનું નામ જણાવો

બીજી વાર સાંભળતા લેખકે પોતાનું ડોકું અવાજ તરફ ફેરવ્યું ત્રણ કયા વિચાર સાથે લેખકનો હાથ ખિસ્સામાંથી બહાર આવ્યો ઉત્તર સાધારણ માણસોના તદ્દન સામાન્ય વિલાસમાંથી પણ ઘણી વ્યક્તિઓને પોષી શકાય તેમ છે એ વિચાર સાથે લેખકનો હાથ ખિસ્સામાંથી બહાર આવ્યો ચાર લેખકની દ્રષ્ટિ કયા કયા પદાર્થો પર ફરી વળી ઉત્તર લેખકની દ્રષ્ટિ ફૂલોની છાબડીઓ નારિયેલ સાબુ તથા આંખ પણ નથી કે શું એમ કહીને પારસી બાબુના પટ્ટાવાળાએ છોકરાને ધમકાવ્યું છ ધૂળમાં પાથરી ભિખારી છોકરો શું કરતો હતો ઉત્તર ધૂળમાં થ્રી ભિખારી છોકરો એમાં ડાળિયા બાંધી રહ્યો હતો સાત લેખકે રૂપિયામાંથી ક્યાં કેટલો ખર્ચ કર્યો ઉત્તર લેખકે રૂપિયામાંથી નવ આના સિનેમા જોવામાં અને સવા છ આના હોટલમાં ખર્ચ કર્યો પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર આપો એક લેખકથી શા માટે રાડ ફાટી ગઈ ઉત્તર લેખકે સરિયા સરિયામ રસ્તે એક છોકરાને રસ્તો ઓળંગતો જોયો એ વખતે એ ઘસમસ્તી મોટર એ છોકરા તરફ આવી છોકરાને મોટરના મોટરના મોમાં મૃત્યુના મુખમાં જતો જોઈ લેખકની રાડ ફાટી ગઈ બે લેખક અંધારામાં ખૂણામાં કોને કોને જોયા ઉત્તર લેખકે અંધારા ખૂણામાં એક ભિખારણને બેઠેલી જોઈ એના પગ પાસે ઉઘાડે શરીરે ત્રણ છોકરા સૂતા હતા તેના ખોળામાં એક નાનું બચ્ચું કરીને આવતા લોકોને જોતું હતું પ્રશ્ન અંધારા ખૂણામાં બેઠેલી સ્ત્રી કેવી લાગતી હતી ઉત્તર અંધારા ખૂણામાં બેઠેલી સ્ત્રી અત્યંત ગરીબ અને અશક્ત લાગતી હતી તેથી આંખો ઉતરી ગઈ હતી આંખોમાંથી તેજ પરવારી રહ્યું હતું ચાર લેખકનો હાથ સાથી ભોંડો પડ્યો ઉત્તર લેખકે સ્ત્રીને કંઈક આપવા માટે પોતાના કોટના હાથ નાખ્યો બે કલાક જ રાણી રૂપિયાનો સિક્કો હતો તેમાંથી મોટા ભાગની રકમ લેખકે સિનેમા અને હોટલમાં વાપરી નાખી માત્ર ત્રણ પૈસા જ બચ્યા હતા તેથી લેખકનો હાથ ભોંડો પડ્યો પાંચ છોકરાએ ભોંડો પડેલો પોતાનો હાથ પોતાના કંગાળ પહેરણમાં શા માટે છુપાવી દીધો ઉત્તર એક જુવાને મીઠાઈની દુકાનમાંથી પાસે જ રેબી ખરીદી જુવા જુવાન તેમાંથી જલેબી ખાતો ખાતો છોકરા પાસેથી પસાર થયો છોકરાએ જલેબીની આશાએ પોતાની હથેળી લંબાવી જલેબી જોઈને તે છોકરાના મોમાં પાણી આવ્યું હતું પણ જુવાને તેને કંઈ આપ્યા વિના ચાલ્યો ગયો તેથી તેનો ભોંડો પડેલો હાથ પોતાના કંગાળ પહેરણમાં છુપાવી દીધો એક દુકાને જોખાવતા છોકરાને જોઈને લેખકને સ્ત્રીના કયા શબ્દો યાદ આવ્યા તેને શું અનુમાન કર્યું ઉત્તર એક દુકાને દાળિયા જોખાવતા છોકરાને જોઈ લેખકને પેલી સ્ત્રીના આ શબ્દો યાદ આવ્યા ખાવાનું તો ભાઈ લાવશે ત્યારે લેખકે અનુમાન કર્યું કે

અને ખોટું બોલ્યું તેથી તેને મદદ કરવાનું લેખકને મન થયું વ્યાકરણ એક નીચેના શબ્દોની જોડણી સુધારો એક વીજળી ઉદ્યોગ છ મુસાફર સાત તુષ્ણા આઠ આકર્ષણ નવ મૃત્યુ દસ મીઠાઈ પ્રશ્ન બે નીચેના શબ્દોના બે બે સમાનાથી શબ્દો લખો એક સ્તંભ તો થાંભલો અથવા આધાર બે છેલ્લા ખેલછા તો ગાંડપણ અથવા ધૂન ત્રણ ઠટ તો ભીડ અથવા ગીરદી ચાર તૃષ્ણા તો ઈચ્છા અથવા કામના પાંચ રહેમ તો દયા અથવા કૃપા છ જુલમ તો અત્યાચાર અથવા અન્યાય સાત સાંજુ તો તંદુરસ્ત અથવા નિરોગી આઠ વદન તો ચહેરો અથવા મોઢું ત્રણ નીચેના શબ્દોના વિરોધાથી શબ્દ લખો એક જન્મ તો મૃત્યુ બે અશક્ત સશક્ત ત્રણ સાંકડી તો પોળી ચાર સુગંધ તો દુર્ગંધ પાંચ સ્પષ્ટ તો અસ્પષ્ટ છ કંગાળ તો તવંગર સાત હાસ્ય તો રુદન આઠ આશા તો નિરાશા ચાર નીચેના દરેક રૂઢિપ્રયોગનો અર્થ આપી તેનો વાક્ય પ્રયોગ કરો એક પોઠા પડવું અર્થ ઝંખવાળા પડવું વાક્ય પરેશ પરીક્ષામાં ચોરી કરતા પકડાયો તેથી તે પોંડો પડી ગયો બે હાથે ચડવું અર્થ પ્રાપ્ત થયું અથવા મળવું વાક્ય કચરો વાળતા નિમિષાને ખોવાઈ ગયેલી ખેંચવી અર્થ ધ્યાનમાં આવવું વાક્ય સભામાં એવી રીતે બેઠો હતો કે બધાની દ્રષ્ટિ ખેંચાય ચાર દ્રષ્ટિ ચોટી રહેવી અર્થ એક તરફ જ સતત જોયા કરવું અર્થ વાક્ય વીજળીના થાંભલા પર ચડેલા માણસ તરફ સૌની દ્રષ્ટિ ચોટી રહી હતી પાંચ મોંમાં પાણી પાણી થવું અર્થ ખાવાની તીવ્ર ઈચ્છા થવી જવાબ જલેબી જોઈને મોહનનું મો પાણી પાણી થઈ ગયું પાંચ નીચેના દરેક શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો એક રસ્તાની બાજુ પર પગે ચાલનારા માટેનો રસ્તો જવાબ ફૂટપાથ બે મટકું પણ માર્યા વિના જવાબ અનિમેશ ત્રણ પ્રયત્ન કર્યા વિના જવાબ અનાયશ છ નીચે આપેલા સંયોજકોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો એક ફરીને જોયું ખાલી જગ્યા હું ત્રણ દરવાજા પાસે હતો જવાબ તો બે કાંઈક તહેવાર હતો ખાલી જગ્યા બંને દુકાનદારોએ રોશની કરી હતી જવાબ ને ત્રણ એક જુવાને મારા તરફ જોઈને હાસ્ય કર્યું ખાલી જગ્યા મારા તરફથી કશો જવાબ ન મળતા તે દુકાન તરફ વળ્યો જવાબ પણ મોટર ગાડી સાયકલ ખાલી જગ્યા માણસોના ઠઠારાથી બજાર હતું જવાબ આવશે અને પ્રશ્ન સાત નીચેના વાક્યમાંથી સંજ્ઞા શોધી તેનો પ્રકાર લખો એક મેં ડોકું જરા રાખે સંજ્ઞા ડોકુ પ્રકાર જાતિવાચક સંજ્ઞા બે ત્યાં એક સ્ત્રી બેઠી હતી ઉત્તર સ્ત્રી જાતિવાચક સંજ્ઞા ત્રણ એની દ્રષ્ટિ ત્યાં ચોટી રહી છે હતી જવાબ દ્રષ્ટિ ભાવવાચક ચાર તે શાંતિથી બોલ્યો જવાબ શાંતિ ભાવવાચક સંજ્ઞા પાંચ મારું નામ ભીખું નામ જાતિવાચક સંજ્ઞા ભીખુ વ્યક્તિવાચક સંજ્ઞા પ્રશ્ન આઠ નીચેના વાક્યમાંથી વિશેષણો શોધીને લખો એક એક નાનું બચ્ચું દયામણું મો રાખીને જોયા કરતું હતું જવાબ એક નાનું અને દયામણું બે એક અત્યંત કંગાળ સ્ત્રી ત્યાં બેઠી હતી જવાબ એક અત્યંત અને કંગાળ નવ નીચેના વાક્યોમાંથી ક્રિયા વિશેષણો શોધીને લખો એક બજારમાં બજાર ભરચક હતું જવાબ ભરચક બે માં હાફતી હાફતી દોડતી હતી જવાબ હાફતી હાફતી ત્રણ હું પાછો જવાબ જવાબ પાછો મોટર આગળ આગળ ચાલતી 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 હતી આગળ દસ નીચેના શબ્દોને શબ્દકોષની કકાવાળીમાં ગોઠવો ચરાક જુલમ જીવાદોરી જલેબી જાત અને જોખાવવું જવાબ ચરાક ચલેબી જાત જીવાદોરી જુલમ અને જોખવા જો મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો શેર કરો અને મારી આ ચેનલ ઉપર તમે નવા હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને બાજુમાં આવેલા બે લાયકન ઉપર ઓલ ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા જેથી મારા વિડિયોની નોટિફિકેશન તરત જ તમને મળી રહે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો